তোমার রাখিয়া রাখুন, আমি জিলে তোমার এই বাপড়া বলা রাখ মানে পড়ি কে সাই কে টাকে খোল তো নেই না ডাবল ওই ঘাইরে রাখ যে। নমস্কার মিত্র, ভিডিও মা আপনার স্বাগত ছে মিত্র। হাল মা এক সোশ্যাল মিডিয়া পর সুরা পুরা দাম বড় নো অডিও ভাইরাল থই রিও ছে, যে মা এক ভাই ড্রাইভার পতে 300 রুপিয়া নো ডিজেল পুরাবি ને ভোড়া ছাউনে করতে ভোড়া চতা তা তে না, যে আজু সুদি ডিজেল পুরাবনি জরুর নে পড়ি, মাত্র 300 নো ডিজেল পুরে হুছে সত্তা গাড়ি মা যার লই હાલી રહ્યું છે, એવો વિડીયો ઓડિયો વાયરલ થઈ રહ્યું છે, તમે સાંભળો તમને આખો વિડીયો બતાવીએ મિત્રો। હાલમાં દાદાનો એક ચમત્કારિક પરસો છે, તમને કહી શકાય કે આખી દુનિયા અને દેશ અને વિદેશમાં પણ દાદાનું નામ બન્યું છે જ્યારે આ ઓડિયો વાયરલ થયો, જેના લીધે સોશિયલ મીડિયામાં ખૂબ જ ઓડિયો શેર થઈ રહ્યું છે, તમને પણ સાંભળવું છે, તમે સાંભળી શકો છો જે દાદાના અદ્ભુત પરસોની વાત છે, તે આમાં તમને લાઈવ નથી આવે છે મિત્રો। બે ભાઈઓ વાત કરી રહ્યા છે, તેમાં જે આ દાદાનો પરસોની એક સસવટ પુરાવો મળે છે, તમે સાંભળો તમને બતાવીએ। લાકડા નો ધંધો તો હું મોટો કરું છું, નડિયાદ લઈ જાઉં, બર હોય કે નઈ બર, એ નડિયાદ લઈ જાઉં આયસર ભરી, અને કટફીસ નીકળે ની ભાવનગર મિલુમ નાખું, અને પછી મારું મકાન નું કામ ચાલુ હતું એટલે ધંધો મારો બંધ હતો, બરાબર, એટલે પછી 3 મહિના મકાન નું કામ ચાલુ હતું, પછી હું આ ફોન માં જોતો, આપડે કઈ સાંભળેલું નતું કોઈ દે, બરાબર, એમ તો હું આ પિકઅપ લઈને ગયો પેલા, હું 3 વખત જઈ આવ્યો, એક દાણ ટુ વ્હીલ લઈને, એક દાણ ઇકો લઈને, અને એક દાણ બોલેરો લઈને ગયો હતો, અને આ 4થી ફેર ગયો, નહી 5મી ફેર, એટલે મારું કામ આમ ભાઈ બધું કમ્પ્લીટ થઈ ગયું, એટલે કમ્પ્લીટ એટલે કોઈ ખામી નહીં એમ, નહીં ને, અને ધંધો મારો એવો રાગે ની વાત જ થઈને પૂછો, દાદા નો હાથ તમારો પડી ગયો, હા તો મેં કીધું આપડે તમે ગ્રુપ ના માણસો ને એટલે તમને આ વાત કરી, નાના કેવું જોયું, જો અમને કહો તો અમે અમારા ગ્રુપ માં, હા નહીં નહીં તમારે તમતારે આ ગમે તારે તમે ભાવનગર આવો ને, એટલે ભાવનગર વર્તેજ કે પાવો ને, મને ફોન કરજો ને, તમારા જે મેળણા હોય ને આ વસ્તુ સાંભળાવજો એમ, અરે મારું એમાં શું છે ભાઈ, મારું જે લીડર નું જે ગ્રુપ છે ને, એમાં હું વાત કરી દઈશ મારી રીતે, બોલો મારું એવું કામ એમ, હું માર ભત્રીજો ને પાછો ફોન કરીને હજી નથી નખાય, બોલો જે મારી હારી હતો કે નહીં ભોળો દાવો, મી તો રોજ મારો ડ્રાઈવર છે 650 રૂપિયા ને હું કામ દાડી આપું છું રોજ ની, વાહ ભાઈ વાહ, અને ઈવડો સાક્ષી જ છે, બોલો ના ના સરસ, તમે શું કરો મને એકવાર કહો તો, તમે પહેલી વાર જયારે તમે ઘરે થી નીકળ્યા, જયારે તમે જતા હતા ભોળા થોડું ઠલવવા માટે ગાડી, મારે પહેલી દાણ 1700 રૂપિયા નું ડીઝલ આવ્યો હતો, પહેલી દાણ હું માણસો નો ભરીને બોલેરો લઈને ગયો કે નહીં, એટલે 1700 રૂપિયા નું ડીઝલ આવ્યું હતું, મેં કીધું 1000 નું અહીંથી નખાવું ને 1000 નું આગળ થી નાખીશ, બરોબર, પોરો થઈ જાય ને બે વાત, 301 રૂપિયા નું આવ્યું, કેટલું 301 રૂપિયા નું, હા તો બહાર નીકળી ગયું, શું વાત છે, એટલે પછી ગાડી ઘણી હલાવી કદાચ ની કે યાર આવી ગયો હોય કે નહીં, તોય આ રીત નું બને એમ, ના ના બરાબર, તમે ટૂંકમાં જગ્યાએ માથા છો, ટૂંકમાં એક દાદા નો આશીર્વાદ સમજી ગયા, તમારી માટે છે ને હવે ટાંકી નું ઢાંકણું તમે ખોલતા નહીં, વર્તેજ વારે રાખો તમે, તારે પર જાઉં વર્તેજ જાઉં, દાદા ની કૃપા છે, હાલે ગાડી વગડી જતો ગાડી હાકવાની છે, અને વર્તેજ વર્તેજ છે કે નહીં, ના આપડે રામભાઈ મોરી નું ઓફિસ છે ને, આર કે નો પંપ છે ને, ના એ હંદા 300 નો ડીઝલ નાખ્યો, અને હવે લાકડા ની ગાડી માં રોજ 500 નું નાખ્યું, એમાં કઈ રીતે અમે ટાંકી ફૂલ થઈ ગઈ, એમ હંદાય બોલેરો બહુ હલ્લાયો એમ, તો એ અંદર ગયું નહીં, શું વાત છે, એ કે યાર છે એ કે પછી હજી હજી આજ ની તારીખ માં હાલે એમ, ના ના બ આ કે રાખજો, સમજી ગયા કુટુંબ ભાઈ, લાકડા કાપવા આવવાના છે, અમારા મશીન લઈને આવી ના મોટા પીડ્યા કે નહીં, મોટા બીજા ના પીડ્યા, અમારું તો હંતો કટ ફીસ ડાયરેક્ટ રોહડ જ નાખ્યું, તમારી પાસે બધી મશીનરી તો, હા મશીન છે, ઘણ છીણા એવું હું તો અમારું લઈને આવવાના છે, અને દર્શન થઈ જાય બે વાત એ રીતનું કરીશ, ચોક્કસ દિલથી કરજો સેવા, જેવી રીતે સેવા કરી એટલે દાદા તમને કા કૃપા તમારી ઉપર, સમજ્યા, મારી પાસે ભાઈ આવા બે ફોન છે કે નહીં મોટા આવા, મારી ફોન ની મારી પાસે બીજી કોઈ વસ્તુ જ ન આવે, એમ છોકરા પાસે હોય ને તો આ જ વસ્તુ હોય, અને મારી પાસે હોય ને તો આ જ વસ્તુ હોય, ભલે ભલે કુશલભાઈ ગમે ત્યારે આવો તમતારે, અને રિંગ બિંગ